સો તે 2.3 ત્રણ દાખલા નંબર 2 5t - 3 = 3t - 5 બરાબર તો આ સમીકરણનો ઉકેલ શોધવાનો છે અને પછી ચકાસવાનો છે બરાબર છે તો લખી લીધું 5t - 3 = 3t - 5 હવે શું કરીશું બરાબર છે તો આ 3t છે એને ડાબી બાજુ લઈ દઈએ અને -3 છે એને જમણી બાજુ લઈ જઈએ બરાબર તો 3t ધન છે તો આ બાજુ આવશે ઋણ થઈ જશે ડાબી બાજુ આવશે અને આ બાજુ -3 છે તો આ બધા છે તો ધન થઈ જશે +3 બરાબર છે તો કરીએ 3t ને ડાબી બાજુ લઈ જતા 3t ને ડાબી બાજુ લઈ જઈશું અને -3 ને જમણી બાજુ લઈ જતા -3 ને જમણી બાજુ લઈ જતા 5t - 3t = -5 + 3 સાદરૂપ આપીએ 5t - 3t એટલે કે 5માંથી 3 જાય તો 2t - -5 + 2 બરાબર તો 3માંથી 5 જાય તો -2 બરાબર છે અહીંયા 2 ગુણાકારના છે ટીમાં તો બંને બાજુ 2 વડે ભાગતા બંને બાજુ 2 વડે ભાગતા તો 2t / 2 = -2/2 બે બે ઉડી જશે અહીંયા 2 ઉડી જશે 1 2 2 2 2 2 બરાબર t = -1 હા ઉકેલ હવે એની ચકાસણી કરવાની છે તો સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ એની કિંમત મૂકીને ડાબા બરાબર જબા ચકાસવાનું છે બરાબર છે હવે ચકાસણી બરાબર સમીકરણ છે 5t - 3 = 3t - 5 t = -1 સમીકરણની ડાબી બાજુ ડાબા અને જમણી બાજુ જબામાં મુક્તા તો પહેલાં આપણે લઈએ ડાબી બાજુ ડાબા બરાબર 5t - 3 છે જો t = -1ની કિંમત મૂકીએ 5 - 1 - 3 5 - 1 એટલે કે -5 - 3 એટલે કે -8 અને જમણી બાજુ લઈએ જમણી બાજુ બરાબર 3t - 5 તો ટીની જગ્યાએ -1 મૂકી દઈએ 3 - -1 - 5 એટલે કે 3 - એટલે કે -3 - 5 - 3 - 5 એટલે કે -8 ડાબા આવે છે -8 જબા આવે છે -8 એટલે કે ડાબા બરાબર જબા t = -1 સમીકરણ 5t - 3 = 3t - 5 નો ઉકેલ છે